આજે ત્રિવેણી સંગમ છે, અખાત્રીજ, અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન, ત્યારે સુરતમાં અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભીડ દેખાઈ હતી. જો કે સોના ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે, ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે. હિન્દુ ધર્મમાં તહેવારોની કોઈ કમી નથી, પરંતુ અખાત્રીજને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, જે વૈશાખ મહિનામાં આવે છે. પંચાંગ અનુસાર અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 10 મે એટલે કે આજે શુક્રવારે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સોનાની ખરીદી પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાથી ધનમાં વધારો થાય છે. આજે ત્રિવેણી સંગમ છે, અખાત્રીજ અને અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન, ત્યારે સુરતના અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભીડ દેખાઈ હતી. જો કે સોના ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડા ઘટાડો થયો છે, ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે. આજના દિવસનું અખંડ મુહૂર્ત હોય છે. આ મામલે જ્વેલર્સ દીપકભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે અખાત્રીજનો આ યોગ 27 વર્ષ પછી આવ્યો છે. આ વખતે સોનાના ભાવમાં 10% ઘટાડો આવ્યો છે, જેથી ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ઘણા જ્વેલર્સને ત્યાં 40% ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે, ત્યારે જ્વેલર્સને પણ સારો વેપાર મળવાની આશા છે. દેવાનજી, આજે અખાત્રીજના દિવસે અમે દર વર્ષે સોનું લઈએ છીએ, તો આજે હું સોનાની ખરીદી કરવા આવી છું. અને આજે 5-6 દિવસના હિસાબથી ભાવ બી ઓછા થઈ ગયા છે, 5-6% ઓછા થઈ ગયા છે, તો એ હિસાબથી આજે લેવામાં બી થોડી છૂટ છે. કારણ કે આટલા દિવસથી ભાવ વધારે હતા, તો એમ થતું હતું કે લેવાશે કે નહીં લેવાશે, પણ આજે ભાવ થોડા ઓછા થયા છે, તો આજે અમે ખરીદી કરવા આવ્યા છે. સુરતથી ડી ખુશાલભાઈ જ્વેલર્સમાં દીપકભાઈ ચોકસી વાત કરું છું. આજનું અક્ષય તૃતીયાનું મુહૂર્ત એક અખંડ મુહૂર્ત માનવામાં આવે છે. આજના દિવસે લોકો સોના ચાંદી તથા હીરાના દાગીનાની ખરીદી કરતા હોય છે, સાથે સાથે મકાનની પણ ખરીદી કરતા હોય છે, વાહનોની પણ ખરીદી કરતા હોય છે. પણ સોના ચાંદીની મહત્ત્વનું એક આગવું મહત્ત્વ છે. આજના દિવસે લોકો ખૂબ જ સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે, અને લોકોમાં એક ફિક્સ ટ્રેન્ડ છે કે જે લોકો આ દિવસે ખરીદી કરતા હોય છે એ ચોક્કસપણે ખરીદી કરવા માટે આવે જ છે અને અખાત્રીજનું મુહૂર્ત સાચવતા હોય છે. સાથે સાથે આજે સોનાના કોઇન્સ, ગોલ્ડ કોઇન્સ, ચાંદીના કોઇન્સ અને સાથે સાથે લાઇટ વેઇટ જ્વેલરીનું પ્રમાણ ઘણું બધું સારું છે. અને ભાવમાં પણ એવું છે કે લોકો એવું જે એકદમ ઉચ્ચતમ સપાટી ઉપર હતો ત્યાંથી અત્યારે સોનાનો ભાવ ડાઉન આવી ગયો છે, એટલે લોકોને એમ છે કે આ જે ભાવ છે એમાં સોનાની ખરીદી કરી લેવાય, એટલે લોકો સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.